હજુ સમાચાર વિસ્તારથી તો પેટા ચૂંટણીમાં રાજકીય ભૂકંપ સર્જાતા સમાચાર છે. કોંગ્રેસ ઉમેદવારને પૈસા પહોંચાડવાનો આરોપ. ભરૂચ પોલીસે 25 લાખ રૂપિયા રોકડા પકડ્યા. કારમાંથી 25 લાખ સાથે બે શખ્સો ઝડપાયા છે. પૈસા અંગે ભરૂચ પોલીસ તો મોટો દાવો. આરોપીની પૂછપરછમાં થયા છે મોટા ખુલાસા. પોલીસે કહ્યું છે કે કરજણ કોંગ્રેસ ઉમેદવારને પહોંચાડવાના હતા પૈસા. ઉમેદવાર કિરીટસિંહ જાડેજાને પહોંચાડવાના હતા પૈસા. સુરતથી રૂપિયા કરજણ પહોંચાડવાની માહિતી પોલીસે ચૂંટણી પંચને ઘટનાની જાણ કરી. સવાલ એ ઉઠી રહ્યા છે કે શું પેટા ચૂંટણીમાં રૂપિયાની લાણી થઈ રહી છે? શું રૂપિયાના જોરે ચૂંટણી જીતવા પ્રયાસ થઈ રહ્યા છે? શા માટે કોંગ્રેસ ઉમેદવારે રૂપિયા મંગાવ્યા હતા, તે પણ 25 લાખ રૂપિયા, જેને હાલમાં પકડી લેવામાં આવ્યા છે પોલીસ દ્વારા? ઝડપી પાડેલ આ લોકોને આ રૂપિયા ક્યાંથી લાવ્યા? તો સુરતના જયંતિભાઈ સુહાગિયા પાસેથી લાવેલનું જણાવેલ, જે અનુસંધાને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. અને આ બાબતે બેનામી નાણાં હોય એ કોંગ્રેસના કરજણ બેઠકના ઉમેદવાર કિરીટસિંહ જાડેજાને પહોંચાડવાના હોય તેવું જણાવે છે. તો ડીવાયએસપીએ કહ્યું છે કે કિરીટસિંહ જાડેજાના નામે પૈસા જઈ રહ્યા હતા. જે લોકોને પકડવામાં આવ્યા છે તેઓએ આ વાત કબૂલી છે. 25 લાખ રૂપિયા પેટા ચૂંટણીમાં એક ઉમેદવારને કોંગ્રેસના આપવામાં પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો, તે દરમિયાન તેઓને પકડી પાડવામાં આવ્યા છે. ડીવાયએસપી જે છે તેઓએ આ વાત કહેતા કહ્યું છે, એજી ગોહિલ ડીવાયએસપી જેઓએ કહ્યું કે આ પકડમાં આવેલા લોકોએ એ વાત કબૂલી છે કે 25 લાખ રૂપિયા કરજણમાં કોંગ્રેસના ઉમેદવારને આપવામાં આવી રહ્યા હતા. ન્યૂઝ 18 સંવાદદાતા અલ્પેશ રાઠોડ અમારી સાથે જોડાયા છે. અલ્પેશ, સમગ્ર ઘટના શું છે અને હાલમાં 25 લાખ રૂપિયાને લઈને વધુ શું માહિતી મળી રહી છે? જી સીધા ભરૂચના ટોલ પ્લાઝા પાસે એલસીબી પોલીસ અમારા ડિસ્ટ્રિક્ટના પોલીસ જ્યારે વાહન ચેકિંગમાં હતા ત્યારે એક ગાડીમાંથી 25 લાખ જેટલા રૂપિયા ઝડપી પાડ્યા હતા. તે તપાસ કરતા તેઓને 25 લાખ રૂપિયા મળ્યા હતા. આ રૂપિયા કોની પાસેથી લાવ્યા હતા તેની તપાસ તેઓએ સરખો જવાબ ના આપ્યો હતો. ત્યારબાદ ખબર પડી હતી કે આ જે રૂપિયા છે એ કરજણના કિરીટસિંહ જાડેજા નામના જે કોંગ્રેસના અલ્પેશ આપણી પાસે એ પણ જાણવું છે, કારણ કે કિરીટસિંહને સતત ફોન કરવામાં આવી રહ્યો છે, તેઓ જવાબ નથી આપી રહ્યા. આપની કોઈ વાતચીત થઈ હતી? તેઓ કોઈ પ્રત્યુત્તર આપ્યો? ના, હજી ચોક્કસ કોન્ટેક્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો પણ આ જ રીતે એમને ફોન નતો ઉચક્યો. ત્યાર પોલીસે આ પૈસા ક્યાંથી આવ્યા છે અને કઈ જગ્યાએ આપવાના હતા તેની તપાસ હાથ ચાલુ કરી છે. અમારા અલ્પેશ સમગ્ર માહિતી બદલ. તો કિરીટસિંહ જેઓ હાલમાં ફોન નથી ઉપાડી રહ્યા, તેઓને સતત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ફોન કરી અને જવાબ માંગવાનો પ્રયાસ એ પણ કરવામાં આવી રહ્યો છે કે તેઓ નિવેદન આપે કે 25 લાખ રૂપિયા શું તેમના માટે આવી રહ્યા હતા. 25 લાખ રૂપિયા તેમના માટે આવી રહ્યા હતા તો તે શા માટે 25 લાખ રૂપિયાનો ઉપયોગ કરવાનો હતો? ખુદ કિરીટસિંહ જાડેજા અમારી સાથે જોડાઈ ગયા છે. કિરીટસિંહ, હાલમાં એ માહિતી મળી રહી છે ડીવાયએસપીએ કહ્યું કે 25 લાખ રૂપિયા લઈને લોકો આપની પાસે આવી રહ્યા હતા, આપે મંગાવ્યા હતા. ના, મને ખ્યાલ નથી, મારી વાત નથી થઈ. ખોટા ભાજપ છે ને, ખોટા ખોટા આવા કામો કરીને કોંગ્રેસના ઉમેદવારોને હેરાન પરેશાન કરે છે. જી, અમારા નોલેજ માં નથી. અમે તો ફેરણી કરી રહ્યા છે, મતદારોને સંપર્ક કરી રહ્યા છે. કરજણ સિનોર પોર મત વિસ્તારમાં આપની જાણકારી માટે કીધું, કદાચ આપને જાણ નથી. તો ડીવાયએસપી એજી ગોહિલ ભરૂચના તેઓએ કહ્યું છે કે અમે 25 લાખ સાથે લોકોને પકડ્યા છે અને તે 25 લાખ રૂપિયા આપને આપવા માટે આવી રહ્યા હતા તેવી કબૂલાત કરી છે. ના ના, એ ખોટી વાત છે. આ લોકો તો ભાજપ વાળા તો બધા હારકંડા હારવાની અણી પર હોય એટલે કઈ પણ મેસેજ બનાવે ને કઈ પણ ન્યૂઝ બનાવે છે. એટલે અમે નથી માનતા કે આટલું સમાચાર સાચા હોય. નહીં, સમાચાર તો સાચા છે કે 25 લાખ સાથે પકડાયા છે. ફક્ત એ જ જાણવું તું આપની પાસેથી કે આપે આ રીતે કોઈ 25 લાખ રૂપિયા મંગાવ્યા હતા? ના ના, મારા નોલેજમાં નથી. કેમ કે ડીવાયએસપી એવું કહ્યું છે કે ચૂંટણી પંચમાં ફરિયાદ કરવામાં આવશે કે આપે આ રીતે રૂપિયા મંગાવ્યા છે. ના ના, આવી રીતે અમે બિઝનેસ તો છે જ અમારું પણ ઘણું ગુજરાતમાં, પણ આવી રીતે અમે કોઈ મંગાવ્યા નથી, અમારા નોલેજમાં નથી આ બધી વાત. બિઝનેસ છે તો કદાચ કોઈ બિઝનેસમેને રોકડા મોકલાવ્યા હોય, આપને જાણ ના હોય? ના, મને જાણ નથી. કદાચ કોઈ મોકલાવ્યા તો મને ખબર નથી, પણ મારા પૈસા નથી. અને મહેતા તો હું અત્યારે ત્યાં ભરૂચ ના પહોંચી ગયો હવે મારા પૈસા હોય તો. જયંતિભાઈ સુહાગિયા કોઈ આપ એમને ઓળખો છો? આપના સંપર્કમાં છે કોઈ? ના નથી કોઈ દિવસ. કેમ કે જયંતિભાઈ સુહાગિયા 25 લાખ કિરીટભાઈના નામે મોકલાવ્યા છે તેવું પોલીસે નિવેદન આપ્યું છે. ના, એ જયંતિભાઈ હું જયંતિભાઈ ને ઓળખતો જ નથી. જયંતિભાઈ સુહાગિયા નામ જ આપના મોઢે અત્યારે પહેલી વાર સાંભળી રહ્યો છું પ્રેસના માધ્યમથી. એટલે મને ખ્યાલ નથી, પણ હું જોઈ રહ્યો છું કે મને
જે લોકો પકડાયા છે તેઓના નામ પણ છે, જેમાં આરોપી કઈક દીપક ચૌહાણ નું નામ છે, આપ એને ઓળખો છો? દીપક ચૌહાણ ને હું ઓળખું છું, એ મારા ઘણીવાર એકાદ બે વાર મુલાકાત થઈ છે, પણ બહુ ડિટેલમાં એને જાણકાર નથી. અમે કઈ રીતે ઓળખાણ થઈ હતી આપની, મુલાકાત ક્યારે થઈ હતી? એ કઈ જમીન નો બિઝનેસ કરે છે અને એ બાબતને લઈને મળ્યા હતા. વિશેષ તપાસ કરીને પછી આપણે યોગ્ય જવાબ આપી શકું, કારણ કે હું હજી જસ્ટ મારો પ્રચાર નો કાર્યક્રમ પૂર્ણ કરી અને મારા ઓફિસ તરફ જઈ રહ્યો છું, રસ્તામાં છું. જી, રવિ મોકરિયા નામનો પણ એક વ્યક્તિ પકડાયો છે, આપ એને ઓળખો છો? રવિ મોકરિયા નામના શખ્સને હું ઓળખતો નથી. અચ્છા, તો આ પણ એક વ્યક્તિ જે છે તે પકડાયો છે અને આજે ત્રણ ચાર લોકો પકડાયા છે, તેમાંથી ફક્ત એક વ્યક્તિને આપ ઓળખો છો? હા જી. અને ક્યારે તેઓએ ઇનડિરેક્ટલી આપની સાથે એ વાતચીત કરી હતી કે આ રીતે 25 લાખ રૂપિયા મોકલવામાં આવશે કે કોઈ પણ નગદ મોકલવામાં આવશે? ના ના, મારી સાથે આવી કોઈ ટેલિફોનિક વાત કે રૂબરૂમાં મુલાકાત થઈ નથી. અમે તો સવારના 9 વાગ્યાથી શિરોડ તાલુકાના ગામોમાં અમે પ્રચાર કરી રહ્યા છીએ. તો આપને લાગી રહ્યું છે કે આ ષડયંત્ર છે, કારણ કે 25 લાખ રૂપિયા નકદ તો મળી છે? હા, તો ષડયંત્ર ભી હોઈ શકે, આ તો ભારતીય જનતા પાર્ટી છે, કંઈ પણ કરી શકે છે. અને આપ જે વ્યક્તિને ઓળખો છો તેને મળ્યા હતા કેટલા સમય પહેલા મળ્યા હતા? ઘણા સમય થયો, આમ તો 10-15 દિવસ પહેલા મળ્યા હતા, હાલમાં કોઈ મુલાકાત થઈ નથી અમારી એમની સાથે. અચ્છા, અને આપને એ કોઈ ખ્યાલ હતો કે કોઈ લાલ ગાડીમાં આવવાનું હતું 25 લાખ રૂપિયા લઈને, એ વિશે કોઈ જાણકારી હતી કે કોઈ આપને મળવા આવવાનું છે? રૂપિયાની વાત સાઈડ મારી, કોઈ મળવા આવવાનું જેવી કોઈ જાણકારી હતી આપને? ના, નહોતી જાણકારી અમને કોઈ. આભાર કિરીટસિંહ અમારી સાથે જોડાવા બદલ. તો હાલમાં જે ઉમેદવાર છે કોંગ્રેસના, તેઓએ સ્પષ્ટ કહી દીધું છે કે 25 લાખ રૂપિયાને લઈને તેઓને કોઈ ખ્યાલ નથી, જમીનને લઈને વાતચીત થઈ હતી, જમીન બાબતે વાતચીત થઈ હતી. જે આરોપીઓ પકડાયા છે તેમાંથી એક આરોપીને તેઓ ઓળખતા હોવાનું કહી રહ્યા છે. દીપક નામના આરોપી સાથે તેઓને વાતચીત થઈ હતી 10-15 દિવસ પહેલા, જમીનને લઈને વાતચીત થયા હોવાની વાત છે, પરંતુ તેઓને ખ્યાલ નથી કે 25 લાખ. તો હાલમાં પોલીસ તરફથી નામ લેવામાં આવ્યું છે અને હાલમાં એ પણ જાણકારી મળી છે કે ચૂંટણી પંચમાં ફરિયાદ કરવામાં આવશે. મને પૈસા અંગે કોઈ જાણ નથી તેવું કિરીટસિંહે કહ્યું છે અને રાજકારણમાં ફસાવાનો પ્રયાસ થઈ રહ્યો છે. દીપકસિંહ ચૌહાણને હું ઓળખું છું, દીપકસિંહ ચૌહાણને 10-15 દિવસ પહેલાં મળ્યો હતો, તે વાત પણ તેમણે કરી છે. સાથે તેઓએ કહ્યું કે હાલમાં તેઓને આ વિગતે કોઈ જાણ નથી, તેઓ પ્રચાર પ્રસારમાં હતા, હવે તેઓ પોતાના ઘર તરફ જઈ રહ્યા છે ઓફિસેથી. આ તમામની વચ્ચે તેઓએ ભાજપ પર પણ આરોપ લગાવ્યા છે કે 25 લાખ રૂપિયા જે મેં મંગાવ્યા નથી અથવા મને જાણ નથી તેને લઈને મને ફસાવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પરંતુ DYSPએ ખુદ નિવેદન આપ્યું છે, શું કહ્યું તેમણે તે સંભળાવ્યું. ઝડપી પાડેલ આ લોકોને આ રૂપિયા ક્યાંથી લાવ્યા? તો સુરતના જયંતિભાઈ સુહાગિયા પાસેથી લાવેલનું જણાવેલ, જે અનુસંધાને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. અને આ બાબતે બેનામી નાણાં હોય એ કોંગ્રેસના કરજણ બેઠકના ઉમેદવાર કિરીટસિંહ જાણેજાને પહોંચાડવાનો હોય તેવું જણાવે છે. અન્ય મહત્વના સમાચાર, કોંગ્રેસના ધારાસભ્યોની ભાજપ ખરીદી કરી રહ્યા હોવાના આરોપ પર મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્ફોટક નિવેદન આપ્યું. ન માત્ર આરોપોનો ઇન્કાર કર્યો પરંતુ કહ્યું કે 25 કરોડમાં તો હું આખી કોંગ્રેસને ખરીદી લઉં. સાથે જ મુખ્યમંત્રીએ દાવો કર્યો કે ભાજપના કેટલાક ધારાસભ્યોને કોંગ્રેસના કયા આગેવાનો શું ઓફર આપી તેના ખુલાસા કરવા માટે તેઓ તૈયાર છે. ખૂબ મોટું નિવેદન મુખ્યમંત્રી તરફથી, જેમાં કોંગ્રેસ પર ગંભીર આરોપો લગાવાયા છે. કોઈ ખરીદીની વાત જ નથી, ઉલટાનું હું કહી શકું એમ છું કે ભારતીય જનતા પાર્ટીના કેટલા ધારાસભ્ય ને કોંગ્રેસનો કયો આગેવાન શું ઓફર કરીએ. ભાઈ બધી જૂઠી વાત છે, મેં તેથી કીધું હતું 25 કરોડમાં બાકી કોંગ્રેસ લઈ લો. તો પત્રકારો સાથે વાત કરતા તેઓએ આ વાત કહી છે અને કહ્યું છે સાથે જ કે આજે તમામ મુદ્દાઓ છે તે કોંગ્રેસ હાર ભાળી ગયું હોવાના કારણે ઉઠાવી રહ્યું છે. આ તમામ વચ્ચે મુખ્યમંત્રીએ તે પણ કહ્યું કે ભાજપના કેટલાક નેતાઓ અને ઉચ્ચ અધિકારીઓ સાથે જે વાતચીત થઈ હતી, કાર્યકર્તાઓ સાથે જે વાતચીત થઈ હતી, તેમાં પણ કોંગ્રેસ ખરીદવાના મૂડમાં હતી. કોઈ ખરીદીની વાત જ નથી, ઉલટાનું હું કહી શકું એમ છું
કે ભારતીય જનતા પાર્ટીના કેટલા ધારાસભ્ય ને કોંગ્રેસનો કયો આગેવાન શું ઓફર કરીએ ચેતવણી આપી. કોંગ્રેસ હાર ભાળી ગઈ હોવાથી આ પ્રકારની હરકતો કરતી હોવાના આરોપ સાથે મુખ્યમંત્રીએ ઘટનાની આકરી ટીકા કરી. મુખ્યમંત્રીએ કહ્યું કે કોંગ્રેસ બિન લોકશાહી રીતે ભાજપને ડરાવવા પ્રયાસ કરી રહી છે, પરંતુ અમે ડરવાના નથી. ચેતવણી આપું છું અમંચ ઉપરથી કે મહેરબાની કરીને સંયમમાં રહેજો. મારો ભાજપનો કાર્યકર્તા સંયમમાં છે ત્યાં સુધી સારું છે, બાકી મારે પડી જવાનું છે. અમારો કાર્યકર્તા સંયમમાં છે ત્યાં સુધી ઘણું છે, આવી એક પણ અંતર ભાજપમાં આંતરિક અસંતોષ હોવાના કોંગ્રેસના આરોપોને મુખ્યમંત્રીએ ફગાવ્યા અને દાવો કર્યો કે દરેક કાર્યકર ખભાથી ખભો મિલાવીને કામ કરી રહ્યો છે. કોંગ્રેસ વાતો કરે છે કે ભાજપના લોકો નારાજ છે, અરે આ સતીશભાઈ દિવસ રાત એક કરીને અક્ષયભાઈને જીતાડવા આઠ બેઠકોની પેટા ચૂંટણીના પ્રચાર આડે હવે માત્ર 5 દિવસ બાકી રહ્યા છે, ત્યારે હવે કોમવાદનો મુદ્દો પણ ઉઠ્યો છે. અબડાસામાં ચૂંટણી સભાને સંબોધતા શંકરસિંહે મુસ્લિમોને ટિકિટ ના આપવાને લઈ ભાજપ પર નિશાન સાધ્યું. પેટા ચૂંટણીના પ્રચારમાં દારૂબંધી, વિકાસવાદ, હવે કોમવાદનો મુદ્દો પણ ઉઠ્યો. અબડાસામાં અપક્ષ ઉમેદવાર હરીફ બાવાના સમર્થનમાં પ્રજાશક્તિ પાર્ટીના અધ્યક્ષ શંકરસિંહે સભા યોજી, જેમાં ભાજપ પર આકરા ચાપખા માર્યા. મુસલમાન જમાત પસંદ કરતા શરમ નથી આવતી, મુસલમાન ઉમેદવાર પસંદ કરતા શરમ આવે છે એમને. હવે હલકા લોકોને જેને અને તમે સમજાવો કે બાય ઇલેક્શનની ક્યાં જરૂર નથી. અહીં શંકરસિંહે દાવો કર્યો કે ભાજપમાંથી લડી રહેલા ઉમેદવાર અગાઉ કોંગ્રેસમાં હતા, એમ કોંગ્રેસમાંથી લડી રહેલા ઉમેદવારે અગાઉ ભાજપને જીતાડવા મહેનત કરેલી છે, ત્યારે પ્રજા અહીં અપક્ષને જીતાડશે. મોરબીમાં બ્રિજેશ મિરજા માટે પ્રચારમાં ઉતરેલા કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી પરષોત્તમ રૂપાલાએ મોરબી તથા અમરેલી બંને જિલ્લામાં સિંચાઈની પૂરતી સુવિધા ન હોવાનો સ્વીકાર કર્યો. મંચ પરથી સંબોધન કરતા તેઓએ મોહન કુંડારિયાએ સિંચાઈની સમસ્યા બાબતે કરેલી રજૂઆતના સંદર્ભમાં વાત કરી. આ દરમિયાન જ તેમણે પોતાના અમરેલી જિલ્લાનું ઉદાહરણ ટાંક્યું અને ત્યાં સુધી કહ્યું કે હું તો સિંચાઈ મંત્રી રહી ચૂક્યો છું, છતાં અમરેલીમાં સિંચાઈની અગવડ છે. આજે મોહનભાઈ તમે એમ કહો છો કે આપણી આ સિંચાઈ માટે આ વિસ્તારમાં નથી સગવડતા. હું અમરેલી જિલ્લાનો વતની છું, ત્યાંનો ખેડૂત છું, મારા જિલ્લામાં નથી, ત્યાં પણ વ્યવસ્થા. હું ખુદ જ સિંચાઈ મંત્રી હતો. ભાષણ પૂર્ણ કર્યા બાદ પત્રકારોએ જ્યારે કેન્દ્રીય મંત્રીને તેમની કબૂલાત અંગે પૂછ્યું ત્યારે રૂપાલાએ કહ્યું કે ભૌગોલિક સ્થિતિના કારણે સિંચાઈના પાણીની સમસ્યા છે, જેને લઈને મેં અમરેલીનો ઉલ્લેખ કર્યો. આ વિસ્તારમાં નહીં આવવા માટેના કારણો શું છે? ભૌગોલિક કારણો છે, મેં અમારા જિલ્લાનું ઉદાહરણ પણ આપ્યું. ટોપોગ્રાફીને કારણે પાણી નથી આવી શકતું. ભારત સરકારે દેશના સમગ્ર પાણીને એક છત્ર નીચે લાવી અને એનો મહત્તમ ઉપયોગ કેવી રીતે થઈ શકે એનું આયોજન કરી રહ્યા છે. એના ભાગરૂપે આવા વિસ્તારોને અને આવી બાબતોને સાંકળીને શું કરી શકાય એનો અછડતો ઉલ્લેખ મેં કર્યો. સમાચારોમાં રોકાઈશું એક વિરામ માટે, આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. વિરામ બાદ આપનું સ્વાગત છે. ગુજરાતી ફિલ્મોના સદાબહાર સુપરસ્ટાર નરેશ કનોડિયા કોરોનાના કારણે મંગળવારે સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા અને ગુજરાતી સિને જગતમાં એક મોટો શૂન્યાવકાશ સર્જાયો. નરેશભાઈના કરોડો ચાહકો શોકમાં ગરકાવ થયા.
परंतु जारे दुनिया ने अलविदा कहवानो समय आव्यो त्यारे पण 48 कलाकना समयगाळामां बन्ने अंतिम श्वास लीधा। 25 ऑक्टोबरे महेश कनोडियाने निधन आप्यो। गांधीनगर स्थित 20 ऑक्टोबरे कोरोना थया बाद नरेश कनोडियानी अमदावादनी यूएन मेहता हॉस्पिटलमां सारवार चाली रही हती। नरेशभाईनी विदायथी गांधीनगर स्थित तेमना निवासस्थान तेमज तेमना वतन कनोडाथी लईने गुजरातना गामे गाम फैलायेला तेमना चाहकोने मोटो आंचको लाग्यो। गांधीनगरमां सेक्टर 30 स्थित स्मशान गृहमां तेमना अंतिम संस्कार कराया। ए पहला अंतिम दर्शन समये परिवारजनों साथी कलाकारों अने चाहकों पहुंचा। महेश नरेशनी जोड़ीनी विदायनी वात करता करता हितु कनोडिया भावुक थई गया। महेश भाई, नरेश भाई साथे जीव्या, साथे मर्या, एक बे भाईना प्रेमनी मिसाल कायम करीने गया छे। समाज माटे, बद्धा माटे खूब एमने प्रेम, कुटुंब माटे प्रेम, बद्धा माटे साथे रहीने ए लोकोए एक कलाकार तरीकेनी पोतानी खूब मोटी फरज बजावी छे। अने हवे स्वर्गनी अंदर मने लागे छे महेश नरेश एंड पार्टीनी धमाल चालती हशे। महादेव हर।